તાલુકા સરપંચ એસોસિએશનની આગેવાની હેઠળ મોરબી અને માળિયા તાલુકાના સરપંચો તેમજ ગ્રામજનો બાઇક રેલીમાં જોડાયા હતા, જે રેલી ત્રિમંદિરથી શરૂ થઈને કલેક્ટર કચેરી ખાતે પૂર્ણ કરવામાં આવી. મોરબી તાલુકા સરપંચ એસોસિએશનની આગેવાની હેઠળ આજે મોરબી અને માળિયા તાલુકાના સરપંચો તેમજ ગ્રામજનો બાઇક કાર રેલીમાં જોડાયા હતા, જે રેલી ત્રિમંદિરથી શરૂ થઈને કલેક્ટર કચેરી ખાતે પૂર્ણ કરવામાં આવેદનમાં જણાવ્યું હતું કે નવલખીથી મોરબી રોડ ઉપર આવતા કોલસા ભરેલી ગાડીઓ ઓવરલોડ અને વધારે સ્પીડના કારણે અકસ્માતો સર્જાય છે, જે અકસ્માતમાં નિર્દોષ લોકો મોતને ભેટે છે. અનેક ગ્રામજનો મોરબી રોજગારી માટે જતા હોય છે અને મોટા વાહનોની દાદાગીરીથી વાહન ચાલકોમાં સતત ભય ફેલાયેલો રહે છે. આવા અનેક અકસ્માતોનો બનાવો રોકવા માટે ભારે વાહનોની જે ઓવરલોડિંગની ઉપરાંત સ્પીડથી વધારે ચલાવે છે તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે અને 10 દિવસમાં કાર્યવાહી નહીં થઈ તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. પાર્થ પટેલ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, મોરબી. હાલ સમય થયો છે વિરામનો, તો લઈશું એક વિરામ.